સલાવતપુરા પોલીસ મથકની હદમાં આવેલ રિંગ રોડ જન્નતી બાગ મંદિર મોહલ્લામાં રહેતા યુવાનની મધરાત્રિ અજાણ્યાએ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. સલાવતપુરા પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ સલાવતપુરા રિંગ રોડ જન્નતી બાગ ખાતે આવેલ મંદિર મોહલ્લામાં રહેતા ચંદુર રાઠોડના 5 પુત્ર પૈકી સૌથી નાનો પુત્ર વિજય માર્કેટમાં બોક્સ બનાવવાનું કામ કરતો હતો. જોકે ગત મોડી રાત્રિના સમયે વિજયની અજાણ્યાએ ઘરના નાકા પાસે જ હત્યા કરી નાખી હતી. જે અંગે સવારે જાણ થતા પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને સિમ્યર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક સલાવતપુરા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળે દોડી ગયો હતો અને ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. ભાઈ ચંદુભાઈ રાઠોર, એ ભાઈ મારા ભાઈને કોઈ મારી દીધેલું હતું માથામાં, એ રાતના થઈ તે ખબર નહીં પડી, સવારે ખબર પડી લે મને, તો એ ઓફ થઈ ગયેલા. વિજય ચંદુભાઈ રાઠોર અહીંયા ઘરી જન્નતી બાગ મંદિર મોલ્લો, એ માથામાં વાગેલો હતો એને, ને જરાક પોગ બાંધેલો હતો, પોગ બી એનો વાકો થઈ ગયેલો છે. એ કારણ તો કઈ ખબર નહીં ભાઈ, એમને દુશ્મની નહીં, દુશ્મની કઈ નહીં હતી. સવારના 8 વાગ્યે જન્નતી બાગ એક અવારું મકાન પાસે એક લાશ પડેલી, એનું મરણ જનારું નામ વિજયભાઈ ચંદુભાઈ રાઠોડ, ઉંમર 19, રહેવાસી જન્નતી બાગ મંદિર ફળ્યું સુરતનો, મરણ ગયેલી હાલતમાં પડેલ હતો, જેને સિમ્યર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મરણ જાહેર કરેલ છે. અને હાલમાં તો આરોપીને ઘૂંટણના ભાગે સાધારણ ઈજા થયેલ છે, પડી જવાથી પણ થઈ શકે. અને પીએમ નોટ આવ્યા બાદ, ડૉક્ટર શ્રીનો અભિપ્રાય આવ્યા બાદ આગળ શું બનાવ બનેલ છે તેની કાર્યવાહી ખબર પડી શકે. હાલમાં તો અકસ્માત મોત જ દાખલ કરીએ છીએ, પરંતુ ડૉક્ટરનો પીએમ નોટ આવ્યા બાદ જ ખબર પડશે. એફએસએલ અધિકારી પણ સ્થળ પર બોલાવી લીધેલા છે. રાત્રિના સમયે રિંગ રોડ જેવા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાથી આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.